हेलो स्टूडेंट्स, हूँ राकेश कवाड फ्रॉम मॉड्यूलस क्लासेस। आज आप भणवाना छे प्रसूति, जे आ चेप्टर नो लास्ट टॉपिक छे, जे नानो टॉपिक छे अने एनसीईआरटी बेज में पण आज रीते तमारे लखवानुं छे, के बन्ने में सेम ज आपेलू छे। एटला माटे तो बात करिए प्रसूति। तो प्रसूति ने बाळक जन्म कहे छे, તે ગર્ભધારણની પરાકાષ્ઠા છે, તે મોટે ભાગે ગણતરીની તારીખથી 15 દિવસોમાં થાય છે, જે આપણે 9 મહિના 10 મહિના જે વાત કરેલી હતી તે સ્વાભાવિક રીતે વાત કરીએ તો 9 મહિનામાં બાળકની નિકાલ થઈ જવો જરૂરી છે, પણ અમુક બાળકો 9મા મહિને પણ આવે છે, 8મા મહિને પણ આવે છે, 10 મહિના થઈ જાય ત્યારે પણ આવે છે। તો જ્યારે 9 મહિના અગાઉ જો આવી જાય, 8મા મહિના હજી ચાલતો હોય ત્યારે આવી જાય, તો અમુક બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે એને કાચ પેટીમાં રાખવામાં આવે છે, એવું તમે સાંભળ્યું હશે। 9 મહિના થઈ જાય ત્યારબાદ જે કોઈ પણ બાળકનો જન્મ થતો હોય તો ત્યારે તે એકદમ સ્વચ્છ રીતે આવી શકતો હોય છે અને તેમને બીમારી પણ ઓછી હોય છે અને બીમારી હોતી પણ નથી। તો વાત કરી કે શિશુને બહાર કાઢવા માટે ગર્ભાશયમાં થતી ક્રમિક ઘટનાઓને સામૂહિક રીતે કહેવાય પ્રસૂતિ। તો પ્રસૂતિ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા દ્વારા પ્રેરાય છે। પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે, જે કોમળ ગર્ભાશય સંકોચન કે જેને ભ્રૂણ નિકાલ પરાવર્તન કહે છે તેના દ્વારા પ્રેરાય છે। તો જ્યારે જન્મ સમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાય વાસ્તવિક પ્રસૂતિ પીડા ઉત્પન્ન કરે છે અને આ પીડા સ્ત્રીઓમાં જોવા મળે છે, જે કોના કારણે થાય છે તો ભ્રૂણના કેટલાક કોષો ઓક્સિટોસિન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે। ઓક્સિટોસિન જે એક સ્ત્રાવ છે જે જરાયુને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ મુક્ત કરવા ઉત્તેજે છે અને બંને અંતઃસ્ત્રાવો ગર્ભાશયના સતત અને શક્તિશાળી સંકોચનને પ્રેરે છે અને આ તબક્કે ઓક્સિટોસિનના સંકેતો પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે। જ્યારે પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય ત્યારે ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિસના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિને પ્રેરે છે। યાદ રાખવું જરૂરી છે, જેટલો ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધુ થશે એટલી સ્ત્રીઓમાં પીડા ઓછી થતી જોવા મળશે અને મજબૂત સંકોચનને કારણે વધુ ઓક્સિટોસિન મુક્ત થાય છે, જેને કારણે વધુ શક્તિશાળી સંકોચન થાય અને જે બાળકને માતાના પેઢુંમાંથી વધુ ઊંડે ઉતરે છે અને આ બાળકને ગર્ભાશયથી બહાર દોરી જાય છે અને તરત પછી શિશુનો પ્રસવ થાય છે। પણ મહત્ત્વનો આ ટોપિકમાં યાદ રાખવા જેવું છે, ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિસ આ બે અંતઃસ્ત્રાવો એવા છે કે જે પ્રસૂતિ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને જેમ ઓક્સિટોસિનનો સ્ત્રાવ વધારે એમ બાળક પ્રસૂતિ સરળ રીતે થઈ શકે છે અને જો ઓક્સિટોસિનનો સ્ત્રાવ ઓછો થતો હશે તો અમે લોકો 3 ઇડિયટમાં જે પ્રસૂતિ થતી હોય કરીના કપૂરની તે જોઈ જશે, તે રીતે તેને બહારથી આપણે પ્રેશર આપીને પણ બાળકને પ્રસવ કરાવવો પડે છે। તો તે બહુ દુઃખદ ઘટના છે જે સ્ત્રી માટે ફાયદાકારક નથી, એટલે ઓક્સિટોસિનનો સ્ત્રાવ જો સૌથી વધારે થશે તો સ્ત્રીઓમાં પ્રોબ્લેમ ઓછી રહેશે અને શિશુનો પ્રસવ પણ સરળતાથી થઈ શકશે। બીજું છે દૂધસ્ત્રાવ। હવે દૂધસ્ત્રાવ ક્યારે થશે? તો જ્યારે શિશુનો પ્રસવ થશે ત્યારબાદ જ દૂધસ્ત્રાવ થતો જોવા મળે છે। તો માદાની સ્તન ગ્રંથિઓ ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે અને આ પ્રક્રિયાને કહેવાય દૂધસ્ત્રાવ। દૂધસ્ત્રાવના શરૂઆતના દિવસોમાં સ્ત્રવતું દૂધ નવસ્તન્ય તરીકે ઓળખાય છે અને જે એન્ટીબોડી IgE ધરાવે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ધરાવે છે અને જો બાળક પ્રસૂતિ થાય એટલે 1 વર્ષથી 2 વર્ષ સુધી તેને માતાનું દૂધ આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે માતાના દૂધની અંદર IgE આવેલું હોય છે, એન્ટીબોડી જે બાળકને તંદુરસ્તી માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને બાળકના તંદુરસ્ત વિકાસ માટે ડાક્ટર પણ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે અને સ્તન ગ્રંથિમાં દૂધનું સંશ્લેષણ અગ્રપિટ્યુટરી ગ્રંથિના પ્રોલેક્ટિન દ્વારા થતું જોવા મળે છે, જે અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે। એટલે દૂધસ્ત્રાવ થવો ખૂબ જરૂરી છે, જે
ક્યારે થાય? તો જ્યારે શિશુનું પ્રસવ થાય ત્યારબાદ જ દૂધસ્ત્રાવ થતો જોવા મળે છે. તો અહીં આપણે આ ચેપ્ટરને પૂર્ણવૃત્તિ આપીશું, જ્યાં તમારું ચેપ્ટર 3 STD-12 કાર્ય પૂર્ણ થશે. અહીંયા તમને કોઈ પણ ચેપ્ટરમાં, મતલબ આ ચેપ્ટર 3માં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો તમે મને પૂછી શકો છો. અને આ ચેપ્ટર પૂર્ણ થાય એટલે તમે લોકો MCQ પણ રીડ કરતા થઈ જજો, કારણ કે MCQ જેટલા રીડ કરશો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે. વસ્તુ આભાર.